નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. કેશોદ પોલીસે બાલાગામ ગામેથી ₹53,490 રોકડ મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી લીધા. જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના અનુસાર કેશોદ પોલીસ વિભાગના DYSP BC ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર PA જાદવ દ્વારા પોલીસ સ્ટાફને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા, વોચ રાખવા, રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી. કેશોદ પોલીસ સ્ટેશનના ASI સબીર યુ દલ, પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ પૂજાભાઈ ઓડેદરા, ભાયાભાઈ મેરામનભાઈ કરમટા બાલાગામ ગામે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ખાનગી રાહે માહિતી મળી હતી કે સોલંકી શેરીમાં માલદેભાઈ પરબતભાઈ ગરેજાના ઘર પાસે જાહેર માર્ગમાં તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. માહિતીની ખરાઈ કરી પંચો સાથે પગપાળા જતા કુંડાળુ કરી જાહેરમાં તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા શખ્સો પોલીસને જોઈ નાસવાનો પ્રયત્ન કરતા જેમના તેમ બેસવાની સૂચના આપી પૂછપરછ હાથ ધરવામાં આવતા ભોજાભાઈ નાજાભાઈ વાઢેર, મનસુખભાઈ દાનાભાઈ કાથડ, દિનેશભાઈ અમરાભાઈ વાઢેર, પરબતભાઈ કાલાભાઈ માવદિયા, મનસુખભાઈ વસરામભાઈ વાઢેર, કાનજીભાઈ ઉર્ફે કાનો, વલ્લભભાઈ કુંભાણી, બાબુભાઈ ગોવિંદભાઈ ભેડા, જીવરાજભાઈ પરસોત્તમભાઈ ડાભી, મોહનભાઈ રાજાભાઈ સોલંકી, નવનીતભાઈ રાણાભાઈ ચુડાસમા, રહેવાસી તમામ બાલાગામ અને નાસી જનાર માલદેભાઈ પરબતભાઈ ગરેજા સહિત 11 પાસેથી રોકડા ₹31,490 અને મોબાઈલ ફોન નંબર 6 કિંમત ₹22,000 મળીને કુલ ₹53,490 રોકડ અને મુદ્દામાલ કબજે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી નાસી જરાન માલદેભાઈ પરબતભાઈ ગરેજાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી કાયદેસરની આગળની કાર્યવાહી PSI RN ઓડેદરા અને પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ જુજિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.